विश्वकर्मा रत्न अवार्ड 2019। तो आ जारे विश्वकर्मा 2019 अवार्ड जारे रचायो छे त्यारे ए विषय तुम्हारे शू कहेवू छे? આમ તો વિશ્વકર્મા રત્ન એવોર્ડ એટલે કે આપણા વિશ્વકર્મા સમાજ અને વિશ્વકર્મા પુત્રો એમાં અનેક અનેક પ્રતિભાઓ છે જે દુનિયાના ખૂણે ખૂણે છે અને એમાંથી બહાર કાઢી અને આ એક જબરદસ્ત કાર્ય કરી રહ્યા છે કે એ બધાને સન્માનિત કરી અને એવોર્ડ આપવાનો। એટલે આ સમગ્ર ટીમ એટલે કે મારા વિશાલભાઈ અને આખી પંચાલ યુવા સંગઠનની ટીમ એ બધાને ધન્યવાદ આપું છું। જી ખૂબ જ સરસ, જ્યારે આવડો મોટો કાર્યક્રમ યોજાવાનો છે તો તમે આ કાર્યક્રમમાં શું યોગદાન આપવા માગો છો? મને એક આમંત્રણ આપ્યું છે અને હું લોકગાયક તરીકે આવું તો મારે કંઈક તો કરવું જોઈએ ને, એટલે મને ગીત ગાવાનું કહ્યું છે। એની થોડીક અમને ઝલક તો તમારે બતાવી જ પડશે। એવું છે તો ગીતના શબ્દો છે, હે શુભારંભ હો શુભારંભ। આ કાર્યક્રમનો શુભારંભ થઈ રહ્યો છે, ફર્સ્ટ ટાઈમ આપી રહ્યા છે, ત્યારે મને એ ગીતની બે લીટી તમને સંભળાવું। હે શુભારંભ હો શુભારંભ મંગલ ઘડી આઈ, હે શુભારંભ હો શુભારંભ શુભ ઘડી આઈ। આવું કઈ ગીત છે, હમણાં અંદર સ્ટેજ પર ગાવાનું છે મારે। વિશ્વકર્મા રત્ન એવોર્ડ હે શુભારંભ સાથે તો શરૂઆત કરવાના છે અને જે ખૂબ જ સરસ કહેવાય જ્યારે આટલો મોટો કાર્યક્રમ આપણે ઘડાઈ રહ્યો છે તો ત્યારે તમે શુભારંભ તો કરી રહ્યા છે પરંતુ શું નિરંતર પ્રકારે તમે આ કાર્યક્રમમાં જોડાયેલા રહેશો? જરૂર જરૂર જરૂર, કારણ કે આવો કાર્યક્રમ સુંદર થતો હોય તો આપણને અડધો મૂકીને જવાનું પણ મન ના થાય અને આ પૂરો કાર્યક્રમ અહીંયા આપણે માણવાનો છે। અને હું બધાને કહીશ કે આવો સુંદર કાર્યક્રમ થતો હોય તો દરેક સમાજના દરેકે દરેક વ્યક્તિએ આવા કાર્યક્રમમાં પૂરેપૂરો સાથ આપવો જ જોઈએ। શું તમે આવનારા દરેક કાર્યક્રમમાં જોડાવા માંગો છો? જરૂર શ્યોર, કારણ કે દરેક પ્રકારના એક લાભો લેતા હોય છે, દરેક કાર્યક્રમમાં જવાનું લોકોને પસંદ હોય છે પરંતુ આ એવોર્ડ કંઈક ખાસ પ્રકારનો એવો છે એના કારણે જ તમને આ મુખ્યત્વે સવાલ પૂછવામાં આવે છે, કારણ કે વિશ્વકર્મા એટલે પંચાલ સમાજ માટે જ ખૂબ જ મહત્ત્વના ગણાય છે અને આ કાર્યક્રમ પણ એટલું જ મહત્ત્વ ગણાય છે તો તે વિશે તમારું શું કહેવું છે? આમ તો જનરલી એવું હોય કે મનોરંજનના બધા કાર્યક્રમમાં બધા જતા હોય એટલે એ મૂડ અલગ હોય અને આવો સમાજનો કંઈક કાર્યક્રમ હોય એટલે એ મૂડ અલગ હોય કે સમાજમાં આપણે હાજરી આપીને નીકળી જઈશું, એવું નહીં। પણ આ ફર્સ્ટ પ્રોગ્રામ છે, પ્રથમ પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામ જોશે એટલે બધાને એવી પ્રેરણા મળશે કે આવા પ્રોગ્રામમાં જવું જ જોઈએ, એવો સુંદર કાર્યક્રમ છે 100%। લોક સાહિત્ય માટે ખૂબ જ મહત્વનો પાસો ગણાય છે અને લોક સાહિત્ય એટલું જ મહત્વનું ગણાય છે તો તમે આવનારા યુવા યંગસ્ટર્સ લોકોને તમે લોક સાહિત્ય માટે શું કહેવા માંગો છો? સંગીત આમ તો દરેકે દરેક પ્રાંતમાં હોય પણ લોકસંગીત એટલે ફોક મ્યુઝિક જેને કહીએ, લોકસંગીત એ આપણી સંસ્કૃતિ છે અને લોકસંગીત એટલા માટે કહેવામાં આવે છે કે લોકોમાંથી આવેલું સંગીત છે અને એ આપણું પોતાનું છે। એનો એક દાખલો આપું તો એક ભાઈ ચંપલની દુકાને ગયા, ઘણી બધી ચંપલો જોઈ પણ એક ચંપલ પગમાં પહેર્યા પછી કે આ બરાબર છે, ઓકે આવી ગઈ મને બરાબર, આ સૂટ થઈ ગઈ, પણ કે એ તો તમે પહેરીને આવેલા એને એ છે। તો એનો મતલબ એવો થયો કે ભાઈ આપણી પોતાની વસ્તુ છે એ આપણને મળે ત્યારે એનો આનંદ કંઈ અનેરો હોય છે, કારણ કે મ્યુઝિક અત્યારે વેસ્ટર્ન કલ્ચર ચાલી રહ્યું છે, બધા ઘણા પંજાબી ફોક પણ બહુ ચાલી રહ્યું છે પણ આપણું ગુજરાતી લોકસંગીતને ક્યારેય ભૂલી ન શકાય, એને ભૂલી અને પછી ઓલું ના સ્વીકારાય, કારણ કે આપણું એ પોતાનું છે એટલા માટે આપણું જ સંગીત છે અને એને ભૂલવું પણ ના જોઈએ તો એની થોડીક ઝલક તો તમારે આપવી જ પડશે। જરૂર, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ એક બંગાળી ભાષાનું ગીત ગુજરાતી અનુવાદ કર્યું અને એ ગીતની મેં હું તમને બે લીટી સંભળાવું। મન મોર બનિથન ગાટ કરે, મન મોર બનિથન ગાટ કરે, ઘન ઘોર ચબુકાજી જોર મારું મોહન, હે મારું મન મોર બનિથન ગાટ કરે, મારું મન મોર બનિથન ગાટ કરે, મન મોર બનિથન ગાટ કરે, મોર બનિથન ગાટ કરે, મન મોર બનિથન ગાટ કરે।
જી ખૂબ જ સરસ તમે પ્રસ્તુત કર્યું છે. હવે આવી જ રીતે તમારા સંગીતમાં આ વખતે જે તમે પ્રસ્તુત કરવાના છો તો એ સોંગમાં શું બધા જ મોર બનીને મન થનગનાટ કરશે જરૂર? 100%, કારણ કે આ ગીતની તાકાત જ એવી છે, ગીત વાગે એટલે બધાના મન મોર બનીને થનગાટ કરવા જ મળે. જી આ હતા આપણી જોડે લોક ડાયરાના ખૂબ જ મહત્વના વ્યક્તિ, જેમણે આ સમાજ માટે ખૂબ જ મહત્વનો પાસો તરીકે આવીને અત્યારે ઊભા છે અને આવી જ રીતે અનેક પ્રકારની હસ્તીઓ જોડાયેલી રહેશે. નમસ્કાર.